પાલિકા તંત્ર દ્વારા ડ્રેનેજ લાઇનના કામગીરી કર્યા બાદ ખોદેલા રસ્તા નહીં બનાવતા કોટ વસ્તાના લોકો રોષે ભરાયા છે. જૂની ડ્રેનેજ પાઇપો બદલીને નવી નાખવાની કામગીરી બાદ પાલિકા અધિકારી દ્વારા રોડ રસ્તાના કામ નહીં કરાતા બેનરો લગાવીને સૂચના કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં પાણી અને ડ્રેનેજનું કામ અવારનવાર ચાલતું રહે છે, ત્યારે જ શહેરના કોટ વિસ્તાર અને અન્ય જૂના વિસ્તારમાં ડ્રેનેજ પાઇપ બદલવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ પાલિકા દ્વારા પાણી ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયા પછી રસ્તો બનવામાં અખાડા કરતા હોવાની અને અધિકારીઓ વેટ ઉતારતા હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠે છે. જે સહિત મહિધરપુરાની એ જ શેરીમાં રસ્તો બનાવવાના કામ બાદ હાલાકી ન પડે તે માટે બેનર લગાડી પાલિકાને સૂચન કરવામાં આવ્યું હતું. સુરત શહેર પાલિકા દ્વારા કરવામાં આવતા પાણી ડ્રેનેજ લાઇનના કામગીરીના કારણે ઘણી ફરિયાદો સામે આવી છે. મહિધરપુરા સ્થિત ગલેમંડી મોટી શેરીમાં પણ સ્થાનિકોને ડ્રેનેજ કામના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડ્રેનેજ અને પાણીના જોડાણની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ કામગીરી બાદ મહોલ્લામાં રસ્તો બનાવવાના કામમાં અડોડાઈ કરવામાં આવતી હોવાના કિસ્સા અનેક જગ્યા પરથી નોંધાયા છે. વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નથી. શેરીના માર્ગ પર ખાલી ઠીંગણા મારવાના કારણે ઉબળખાબળ રસ્તો બનવાની શક્યતા છે. યોગ્ય રીતે રસ્તો ન બનવાના કારણે સ્થાનિકોએ હાલાકી વેઠવી પડે છે. પરંતુ ગલેમંડી મોટી શેરીમાં સ્થાનિકોને હલકી ના પડે તે માટે બેનર લગાવી પાલિકા તંત્રને સૂચન કરવામાં આવ્યું હતું. બેનરમાં લખ્યું હતું કે ગલેમંડી મોટી શેરી મહિધરપુરામાં હાલમાં જે ડ્રેનેજ તથા પાણીના નવા જોડાણનું કામ થયું છે તો હવે પછી મહોલ્લામાં ઠીંગડા એટલે કે પેચ મારીને થૂક લગાવવા મહેરબાની કરી આવશો નહીં. શેરી દ્વારા યોગ્ય રસ્તો બને તે માટે આ રીતે પાલિકાને સૂચન કરવામાં આવ્યું હતું. અમે અહીંયા વારંવાર ફરિયાદ કરવા ઉપરાંત રોડ ખાતામાં બી અમે કીધેલું છે કે ભાઈ અમારે પેચવર્ક ચાલશે નહીં. જે લોકોનું એક જ છે કે ભાઈ હમણાં તમે પેચવર્કથી કામ ચલાવો, અમે તમને બે મહિના છ મહિના પછી તમને કમ્પ્લીટ રીકાર્પેટિંગ નવું કરીને આપીશું. અહીંયા એક સમસ્યા એ ઊભી રહી છે કે સવારે 6:15 વાગે જ્યારે સ્થાનિક રહેવાસીના નાના ભૂલકાઓ જેવા કે મારા હાથમાં છે બરાબર છે ખોળામાં બેઠેલા, એ લોકોને સ્કૂલે મૂકવા જવા પણ વાન સ્કૂલની મોલ્લાના ઘર લગીને આવતી નથી. નાકે જઈએ ત્યારે કૂતરાઓ પોતાના કલર કડે છે, તો આ એક સમસ્યા રહી છે. બીજું ડોર ટુ ડોર ગાર્બેજવાળા નાકા ઉપર છે, શહેર ઘરની મહિલાઓ નાકે કચરાની ડોલો લઈને જવું પડે છે, એ લોકોએ આ સમસ્યાઓનો એક નિકાલ કરવો પડે છે. આ એક વારંવાર ફરિયાદ કરવા ઉપરાંત આ વસ્તુનો હવે એક જ છેલ્લું સોલ્યુશન લાવવું પડશે કે અમારે રીકાર્પેટિંગ કરીને અમને એક જ વસ્તુમાંથી મુક્ત કરો. અમે ઠીંગણા મારવાની સાહેબ લોકોને રજૂઆત કરી છે, એ લોકો કે ઠીંગણા મારી આપશું. અમે ડામરના રોડની અપીલ કરી છે સાહેબ, એ લોકો કે ઠીંગણા મારી આપશું. અમે ઠીંગણા મારવાની ના પાડી છે ને સ્કૂલની કચરાની ગાડીઓ બી ગલીમાં આવતી નથી સાહેબ, એનો બી ઇસ્યુ છે. આ રોડ તમે જોઈ રહ્યા છો કેવી સાહેબનો રોડ છે, સ્કૂલ વેન બી નથી આવતી, ટ્યુશન બી ગાડી નથી આવતી. આ સમસ્યા છેલ્લા 4 દિવસથી ચાલે છે સાહેબ. એ લોકો ઠીંગણા મારવાનું કહે છે, અમારી માંગણી એક જ છે કે અમારા ડામરનો રોડ બનાવી આપો. બેનર એ લોકો ઠીંગણા મારવાનું કીધું છે, અમે ના પાડી છે. અમારી એક જ અપીલ છે કે અમારા ડામરનો રોડ જોઈએ છે સાહેબ. સ્થાનિક આગેવાન હિતેશભાઈ માળીએ કહ્યું કે અગાઉ પણ શેરી ખોદાઈ હતી, ત્યારબાદ ફરી આ રીતે થયું, ત્યારે રજૂઆત કરી ત્યારે ઠીંગડા મારી આપવાની વાત કરી હતી, જેથી અમે કહીએ છીએ કે ઠીંગડા અમારે નથી મરાવવા, જ્યારે કરવો હોય આખો રોડ જ ડામરનો કરી આપજો. અમારી વાત લોકો અને શાસકો સુધી પહોંચાડવા માટે આ પ્રકારના બેનર લગાવ્યા છે.